વલસાડમાં છેલ્લા એક સપ્તાહથી નગરપાલિકાના 400 જેટલા રોજમદારો હડતાળ પર ઉતરતા શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. જોકે આ પરિસ્થિતિના નિરાકરણ માટે વલસાડ નગરપાલિકાના પ્રમુખ તથા સામાજિક સંસ્થાઓએ જાતે જ ગંદકી દૂર કરવાનું અભિયાન શરૂ કર્યું છે, જે અંતર્ગત વલસાડ મારું કચરો ઉઠાવવાની મારી જવાબદારી એવા સ્લોગન સાથે નગરપાલિકા પ્રમુખ પંકજ આહિર તેમજ ચીફ ઓફિસર જેવી વસાવાએ જાતે જ શહેરમાં કચરાનો નિકાલ કરવાનું અભિયાન હાથ ધર્યું હતું. અભિલાષભાઈ, મારું નામ છે. અભિલાષભાઈ, તમે ક્યાંથી આવો છો અને કઈ એજન્સી? વાપી નગરપાલિકાથી અમારે કોન્ટ્રાક્ટ ચાલે છે અને એમાંથી અમને અહીંયા વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબે અને પ્રમુખશ્રીએ અમને બોલાવ્યા છે અહીંયા. એટલે અમે આવીને અહીંયા કામ કરી રહ્યા છીએ અને અમારા માણસોને અમારા સાધનો લાવીને અહીંયા કરતા છે અને અમને લોકોને સારી રીતના સુવિધા મળે છે અને કોઈ અમને રોકાણ કરતા નથી અને સારી રીતના કામ કરતા છે. હાલ તમે પ્રાથમિક દ્રષ્ટિએ કઈ રીતે સફાઈ કરશો અને આગળ જતા કેટલા દિવસોમાં વલસાડ સ્વચ્છ માટે તમે પ્રયાસ કરશો? તો હવે લગભગ હવે જેટલા દિવસનું તમારું જે કંઈ ડિસ્પ્યુટ છે એ પૂરું થશે ત્યાં સુધી અમે અહીંયા. નગરપાલિકા દ્વારા જાતે કચરો સાફ કરવા નીકળ્યા છો, તમને કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે? નગરપાલિકામાં કર્મચારીના હડતાળના કારણે સફાઈની કામગીરીમાં સમસ્યા ઊભી થયેલી છે, જેના માટે બહારથી આઉટસોર્સિંગ એજન્સી મારફતે કામગીરી હાથ ધરવામાં આવેલી છે અને આવનારા 2-3 દિવસની અંદર પરિસ્થિતિ એકદમ આગળ પડી જાય તે રીતે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. અને આપના માધ્યમ દ્વારા મારે જે નગરપાલિકાના જે કાયમી કર્મચારીઓ અને જે રોજમદાર કર્મચારીઓ છે તેઓને પણ એક અપીલ છે કે તેઓની હડતાળના કારણે જાહેર વ્યવસ્થાની અંદર ખૂબ જ મોટી સમસ્યા ઊભી થઈ રહી છે. તેઓ પણ આખી પરિસ્થિતિને સમજીને પોતાની ફરજ પર હાજર થઈ જાય અને આગામી 2-3 દિવસની અંદર શહેરમાં સ્વચ્છતાનું જે ધોરણ પહેલાં હતું તે પ્રમાણે જ આખી વ્યવસ્થા ગોઠવાઈ જાય તે રીતે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પ્રમુખશ્રી, આજરોજ તમે જાતે તમારા કામદાર લઈને સફાઈ માટે નીકળ્યા, તમને શું પ્રતિસાદ મળી રહ્યો છે? ખૂબ જ સરસ, લોકોમાં સાથ સહકાર આપી રહ્યા છે, એનજીઓ સંસ્થા પણ સાથ સહકાર આપી રહી છે, નગરજનોનો પણ પૂરેપૂરો સાથ સહકાર મળી રહ્યો છે. ત્યારે શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી નગરપાલિકાની તેમજ આપણી બધાની હોય અને અમારી વધારે પડતી જવાબદારી ચોક્કસપણે હોય છે. એના ભાગરૂપે અમે અમારી ફરજ પૂર્ણ કરવા માટે નગરપાલિકા દ્વારા નિયુક્ત કરેલી ટીમને લઈને સાફ સફાઈ કરવા માટે માર્ગો પર આવ્યા છીએ.